નમસ્કાર પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે કારણ કે આપ સૌ જે રીતે જાણો છો કે સીએન બીસી બજારે દસ વર્ષ પૂર્ણ કરી દીધા છે અને આ સપ્તાહમાં આપણે આ દસ વર્ષની ખાસ ઉજવણી કરી રહ્યા છે પ્રોપર્ટી ગુરુના પણ દસ વર્ષ અહીંયા આગળથી પૂરા થઈ રહ્યા છે તો તમામ દર્શકો જે આ દસ વર્ષ અમારી સાથે સંકળાયેલા રહ્યા એ સૌના આભાર સાથે આજનો આ ખાસ શો આપણે અહીંયા આગળથી શરૂ કરી રહ્યા છે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આજે આપણી સાથે આ શોની ઉપર જોડાયા છે અને એમની સાથે આપણે આ પ્રોપર્ટી ગુરુના દસ વર્ષ સીએન બજારના દસ વર્ષની ખાસ ઉજવણી કરીશું રિયલ એસ્ટેટ માટે આ દસ વર્ષ કેવા રહ્યા આગળનો કઈ રીતની આપણે આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે આગલો દશકો પણ કેવો રહી શકે છે તમામ અંગે આપણે ચર્ચા કરીશું તો આપણા મહેમાનોનો આપણે પરિચય કરાવી દઉં આપણી સાથે આ શોમાં જોડાયા છે નિરંજન હીરાનંદાણી જેઓ નરેટકોના ચેરમેન છે અને હીરાનંદાણી ગ્રુપના એમડી છે અને સાથે જ આપણી સાથે આજે જોડાયા છે પરિમલ શ્રોફ જેઓ એડવોકેટ અને સોલિસિટર છે તો આપ બંનેનું આ પ્રોપર્ટી ગુરુના ખાસ શોની અંદર ખાસ સ્વાગત કરું છું તો નિરંજનજી આ આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ કે દસ વર્ષ સીએનબીસી બજારના થઈ રહ્યા છે પહેલાં દિવસથી આપ અમારી સાથે સંકળાયેલા છો રિયલ એસ્ટેટને લગતી વાત આપણે પ્રોપર્ટી ગુરુ પર સતત કરતા આવ્યા છે બજેટ હોય આરબીઆઈની મોનિટરી પોલિસી હોય આપણે ભારતીય અર્થતંત્રની વાત કરતા હોય તમામ સાથે તમે ન માત્ર પ્રોપર્ટી ગુરુ શો સાથે અમારી ચેનલ સાથે સતત સંકળાયેલા રહ્યા છો દસ વર્ષની આપની અમારી સાથેની જર્ની કેવી રહી બહુ મજા આવે છે તમને બહુ બહુ બધાય બજાર બજારનો જે ફર્સ્ટ શો હતો પ્રોપર્ટી પર આની બજેટ પર એમાં પણ હું સંકળાયેલો હતો તો એટલે બહુ ખુશી થઈ છે કે થાય છે કે આજે પણ તમે મને બોલાવો છો અને આ બધી વસ્તુઓ પર કમેન્ટ કરવા માટે બોલાવી લ્યો છો 10 વર્ષ તો બહુ ફેન્ટાસ્ટિક ચાલુ છે એક આપણે જોવા જોઈએ તો કેટલા બદલાવ પણ આવી ગયા કેટલા પ્રગતિ થઈ કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું કેટલા શહેરોમાં પરિવર્તન આવી ગયા કેવી રીતે બેંકોના બધા જે હોમ લોન્સ ના હતા એ બધુંનું કેટલી પરિવર્તન થઈ ગયું વ્યાજનું જે બાર ટકા હોમ લોન ઉપર એ સાડા છ પર્સન્ટ સુધી ચાલી ગયા નીચે અને આજના તારીખમાં આ સાડા આઠ છે તો આ બધી વસ્તુમાં જે ફેરફાર થયો પણ એના સાથે સાથે એક જોયું કે જે હોમ બાઈંગ હતું જે વર્ષો વર્ષોથી એ વધાર વધારતું જાય છે ને લાસ્ટ યર આપણે જોવા જઈએ તો લગભગ પંદર પર્સેન્ટ ઇન્ક્રીઝ થયું છે બે હજાર ત્રેવીસ નું અને ચોવીસ માં આટલું બધું પંદર પર્સન્ટ વધી ગયું છે ભાવમાં પણ આપણે સાત પર્સેન્ટથી પંદર પર્સેન્ટ ને કઈ કઈ શહેરોમાં વીસ પર્સન્ટ પણ ભાવ વધી ગયો એ ચેન્જીસ આવી ગયા છે પણ મેઈન મુખ્ય જે વાત છે કે ચેન્જીસ જે આવ્યા છે એમાં અફોર્ડેબલ સેગમેન્ટ પણ વધી ગયું જે મિડ સેગમેન્ટ છે તે પણ એમાં પણ વધારેલો આવ્યું છે એન્ડ મેક્સિમમ લક્ઝરી સેગમેન્ટ પણ એટલું બધું વધી ગયું છે કે આપણે મને પણ આશ્ચર્ય થાય છે કે આટલું બધું આપણા દેશનું થયું છે જીડીપી સાત પર પહોંચી ગઈ છે જે વિશ્વમાં મેક્સિમમ છે વિશ્વમાં કોઈ પણ દેશમાં નથી આ આપણે જોવા ને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ મુંબઈ શહેરમાં જે જો ડેવલપમેન્ટ થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને જે થયું છે આમાં જે પરિવર્તન આવી ગયું છે ને એના કારણે મને લાગે છે કે આગળ પણ જે રિયલ એસ્ટેટનું તરકી થશે ઇમ્પ્રુવમેન્ટ થશે એમાં ઘણું બધું વધારું આવશે જી તો અહીંયા આગળથી આપણે જે દસ વર્ષની ખાસ કરીને વાત કરી છે અને આપણે સાથે નિરંજન સરે પણ આપણને આ સરસ રીતે આ દસ વર્ષની જર્ની સમજાવી પરિમલ સર આપની પાસેથી આવવા છે આગળ જે તમે ખાસ કરીને આપ નિરંજન સરે પણ વાત કરી કે કાયદાકીય ઘણા બધા ફેરફારો આવ્યા છે એની આપણે વાત કરીશું પરંતુ સૌથી પહેલાં દસ વર્ષની આ જર્નીમાં આપ પણ સમય સમયે અમારી સાથે જોડાયા છો અને મોટા મોટા કાયદાકીય ફેરફારો પણ આપણે આવતા જોયા રિફોર્મ્સ આપણે અહીંયા આગળથી આવતા જોયા એ એ તમામ પણ અહીંયા આગળથી આપણે જોયું છે તો પરિમલજી આપના આ અમારા સાથે જે દસ વર્ષની જર્ની રહી છે આ દસ વર્ષ સીએનબીસી બજારના અને દસ વર્ષ પ્રોપર્ટી ગુરુના પૂરા થઈ રહ્યા છે તો આપનો આ અંગે શું કહેવું છે પહેલા તો મારે સીએનબીસી બજાર અને પ્રોપર્ટી ગુરુને હાર્દિક અભિનંદન આપવાના છે અને આવનારા વર્ષોમાં આપ નવા કીર્તિના સોપાનો સર કરો એવી શુભેચ્છાઓ આપવાની છે ઘણું બધું થયું આ દસ વર્ષ જેને અંગ્રેજીમાં ટ્યુમલ્ટસ એટલે કે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વર્ષો રહ્યા ઘણા સુધારાઓ આવ્યા અને સૌથી મોટો સુધારો જે આવ્યો એ જે રેરાનો બે હજાર સોળમાં જે ઇન્ટ્રોડક્શન થયું એનાથી આખું ભારત સંકળાઈ ગયું આપણે ત્યાં એક સેન્ટ્રલ લો આવી ગયો જેનાથી ઘણું બધું રેગ્યુલારિટી ટ્રાન્સપરન્સી પારદર્શિકતા અને ઘણી એકાઉન્ટેબિલિટી સ્થપાઈ અને મારા હિસાબે બેન્કોને સરળ થઈ ગયું અને જે માણસો ઘર લેવા માગતા હતા ઓફિસો લેવા માગતા હતા એને માટે પણ સરળ થયું તો કાનૂની દ્રષ્ટિએ એટલા બધા સુધારા આવ્યા કે હું એમ સમજુ છું કે આપણે મોર્ડન દુનિયાની અંદર બહારના માણસો કે આપણા જે આપણું જે ડાયસ્પોરા છે ફોરેનના આપણા ઇન્ડિયનો છે જે લોકો અહીં ઇન્વેસ્ટ કરવા વિચાર કરે છે એ બધા માટે ઘણી સરળતા ઉત્પન્ન થઈ અહીંના કાયદાઓ દુબઈના હોય યુકેના હોય યુએસએના કાયદાઓની સરખામણીમાં જેને કહીએ પ્રોગ્રેસિવ અને મોર્ડન થઈ ગયા અને આપણે ત્યાં જ્યુડિશિયલ સિસ્ટમ અને આપણે ત્યાંના જે કાયદાનું જે આપણે કહીએ કે એનું એન્ફોર્સમેન્ટ એ ઘણું બધું અમલમાં આવ્યું અને એને કારણે જે સરળતા સ્થાપિત થઈ છે અને એને કારણે જે રેગ્યુલારિટી આવી ગઈ છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને આ બધા વર્ષોની અંદર મારા હિસાબે આપણે સુડતાલીસ ને પચાસના દાયકા પછીના જે વર્ષો ગયા એમાં એક સર્ટન અમાઉન્ટ ઓફ કન્ફ્યુઝન હતું એ બધું દૂર થતું ગયું અને હું માનું છું ત્યાં સુધી આ બે હજાર અને બે હજાર દસ પછી નો જે આખો જે દાયકો આવ્યો એની અંદર આપણા બધા ઘણા પરિવર્તનો આપણે આવ્યા છે અને એ પરિવર્તનોએ રિયલ એસ્ટેટને એક જુદા જ પરિમાણમાં મૂક્યું છે એને માટે એક જુદી જ દ્રષ્ટિ એને જોવા લાગી છે ને આ એક ઇન્ડસ્ટ્રી તરીકે ઉદ્યોગ તરીકે રિયલ એસ્ટેટ બહુ જ આગળ આવ્યો છે અને એને કારણે ઇકોનોમી પર અર્થતંત્ર પર પણ અસર થઈ છે અને આપણો જે જીડીપી છે આપણો જે ગ્રોથ છે આપણી જે લોકોની જે તમન્ના છે એ બધી પૂરી થવામાં આ કાયદાએ ઘણો 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 એની અંદર કોન્ટ્રીબ્યુશન આપ્યું છે અને યોગદાન આપ્યું છે અને હજી આના આના પરિણામો આના ફળો આના જે સુફળો જે છે એ હવે પછી આપણે રિયલાઇઝ કરી શકશું આવનારા વર્ષોમાં એવી એવી મારી આશા છે અને હું એમ માનું છું કે આપણે ત્યાં બહુ રોબસ્ટ એક ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયું છે જેનો આપણને ફાયદો આવનારા વર્ષોમાં સતત થતો રહેશે અને આ ગ્રોથ આગળ જતા વધતો જશે એવી હું માન્યતા અને આશા રાખું છું નિરંજન સર આ રિયલ એસ્ટેટની જ્યારે આપણે વાત કરીએ આ દસ વર્ષમાં જે મોટા મોટા બદલાવ મારા દ્રષ્ટિમાં આવતા મને દેખાયા છે એક તો સૌથી મોટી વસ્તુ કે આપણી ઇન્ડસ્ટ્રી ને આપણે કહી શકીએ કે ઓર્ગેનાઇઝ્ડ થતી આપણને ખાસ કરીને દેખાય અને બીજી વસ્તુ કે દરેકને હવે પોતાનું ઘર તો જોઈએ જ છે એ રીતનો માઇન્ડસેટ જો આપણે હોમ બાયર્સની તરફથી જોઈ રહ્યા છે તો આ એક બહુ મોટું પરિવર્તન જે પોતાના ઘરની ઈચ્છા એ જે છે આપણે ખાસ કરીને ઘણીવાર આપણે ચર્ચા કરી છે કે હવે ધીમે ધીમે વધતું દેખાઈ રહ્યું છે આપના દ્રષ્ટિકોણમાં આ દસ વર્ષમાં ઘણા બધા બદલાવ છે અને આપણે કદાચ દસ બદલાવની વાત કરી શકીએ પણ સમયનો આપણી પાસે અભાવ છે તો મુખ્ય એવા કયા બદલાવ આપ જોઈ રહ્યા છો જે પાછલા દસ વર્ષમાં આવ્યા છે આઈ થિંક ત્રણ વસ્તુ આપણે બોલી શકીએ પહેલી વાત જે છે એ ઇન્ટરેસ્ટ રેટ ઓછામાં ઓછું હોમ લોન માં મળે છે આજે તમે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાં જાઓ એચડીએફસીમાં જાઓ સ્ટેટ બેંકમાં જાઓ કંઈ પણ બેન્સમાં જાઓ તો આપણે કોઈ પણ લોન લેવા જઈએ તો હોમ લોન ઓછામાં ઓછા ભાવમાં મળે છે એ બહુ મોટી વાત છે કેમ કે એ સિક્યોરિટી ને આજના તારીખમાં એમપીએ જે હોમ લોન્સમાં છે એ બધા બેંકોમાં બે પરસેન્ટથી થી પણ ઓછું એનપીએ હોય છે એટલે જે ભાવમાં તમને વ્યાજ મળે છે ને લોંગ ટર્મ પૈસા મળે છે તો એ સત્તાવીસ ને ત્રીસ વર્ષોનો જે આઈટી નો પ્રેક્ટિસ આજે નવ નવ ઘર લેવા માંગે છે એને પણ વીસ વર્ષનું લોન મળે છે અને એનું ઈએમઆઈ એ રીતે એડજસ્ટ થાય છે કે એ હોમ લોન આપણે વીસ વર્ષમાં ભરી શકીએ બીજી વાત છે એ ઇન્ટરેસ્ટ ડિડક્શન ઇન્કમ ટેક્સમાં થયું છે એ આજના તારીખમાં બે લાખ છે ઓછું છે ને અમે રેપ્રેઝેન્ટ કરીએ છીએ કે આ બજેટમાં કદાચ આનું કઈ વધારો આવે તો એ ઇન્ટરેસ્ટ ડિડક્શન મળે છે તો આપણે સપોઝ કિરાયમાં ઘર લઈએ તો આપણે ઇન્ટરેસ્ટ ડિડક્શન આપણે વ્યાજનો રેન્ટલ નું ડિડક્શન નથી મળતું પણ આપણે જે વ્યાજ આપણે ભરી છે એનું ડિડક્શન ઇન્કમ ટેક્સમાં મળે છે તો આપણું જે ઇન્કમ છે એમાં એનું ડિડક્શન મળે છે ત્રીજી વાત જે ઇમ્પોર્ટન્ટ છે એ પીએમએ વાય સ્કીમ છે જેમાં આપણે અફોર્ડેબલ ઘરોમાં દોઢ થી બે ટકા વ્યાજ નું માફ થાય છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટ ભરે છે વીસ વર્ષના લોન ઉપર સુધી તો એ બેનિફિટ જે મળે છે અફોર્ડેબલ હાઉસિંગમાં પણ એ લગભગ પેતાલીસ લાખનું ઘરના ઉપર સીમિત હતું હવે નવ જે સ્કીમ અનાઉન્સ કર્યું છે એમાં આપણે ખબર નથી કે કેટલું છે પરિમલજી આપણે આ નિરંજનજી આપણને ખાસ મોટા મોટા બદલાવ આ દસ વર્ષની અંદર આવ્યા એ પણ જણાવ્યા હવે રિયલ એસ્ટેટને લગતા કાયદાકીય બદલાવ કે રિફોર્મ્સને લગતા મોટા મોટા બદલાવોની જો આપણે વાત કરવી હોય તો તમે કયા જોઈ રહ્યા છો અને હું બે ક્વેશ્ચન આપને સાથે પૂછી રહી છું કે અને હવે આ મોટા રિફોર્મ્સ થઈ ચૂક્યા છે તો આગળ હવે કયા રિફોર્મ્સની આપણને જરૂર છે ખાસ કરીને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા કે કઈ શક્યતાઓ તમે જોઈ રહ્યા છો બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આટલા વર્ષોમાં જે આ છેલ્લા દસ વર્ષમાં જે જોવા મળ્યું એ કાયદાકીય સરળતા એ બહુ મોટી વાત છે જે આવી ગઈ આ દેશની જે લેન્થ એન્ડ ધ બ્રેથ ઓફ ધ કન્ટ્રી કાશ્મીરથી કન્યાકુમારી સુધી કાયદાઓ એટલા બધા જટિલ અને એટલા બધા કોમ્પ્લિકેટેડ છે કે એમાં જે સરળતા આવી આ દસ વર્ષમાં એ બહુ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે જેનો આપણે નોંધ લેવી રહી બીજી વસ્તુ એ છે કે ડિસ્પોઝલ ઓફ ડિસ્પ્યુટ્સ બધા વર્ષ પડી રહેતી માણસો થાકી જાય માણસો હારી જાય માણસો નિરાશ થઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી જે પોપ્યુલેશન વધવાને કારણે આજે એકસો ચુમ્માલીસ કરોડનો આ દેશ છે એની અંદરના પ્રોબ્લમો પણ એટલા જ રહેવાના અને એની અંદરના કેસો પણ એટલા જ રહેવાના એમાં ઘણી બધી સરળતા આવી એમાં ઘણું જલ્દી ડિસ્પોઝલ આવ્યું અને જે રેરાની ઓથોરિટી આવી છે અને અમુક અમુક સ્ટેટોની અંદર બધા સ્ટેટમાં એટલી બધી એક્ટિવ નથી થઈ શકી પણ જ્યાં જ્યાં રેરા ઇફેક્ટિવલી અમલમાં આવી છે ત્યાં આગળ ડિસ્પોઝલ જલ્દી થયા છે અને આ ડિસ્પોઝલને કારણે લોકોમાં એક ચતની જેને કહેવામાં આવે કે આશાનો સંચાર થયો છે ને બધાના પ્રોબ્લમો સોલ્વ થયા છે બેંકોને આને કારણે એક આશા જાગી છે કે જ્યારે બેન્ક લોનો આપે છે જેમ નિરંજનભાઈએ વાત કરી કે ઓછા વ્યાજે તમને આજે જો પૈસાથી મળતું હોય તો બેન્કો પાસેથી આજે ઓછામાં ઓછા વ્યાજે બેન્ક લોન મળે છે ફોર ધ હાઉસિંગ લોન તો આ આપવા માટે બેન્કો આગળ આવે છે કારણ કે આ ડિસ્પોઝલ જલ્દી થાય છે અને અત્યારના સંજોગોની અંદર ઘણા બધા ક્રોસ કાયદાઓ જે છે એમઆરટીપી એક્ટ છે કન્ઝ્યુમરનો કાયદો છે ક્રિમિનલ છે તેવી જ રીતે કોમ્પિટિશન એક્ટ છે આ બધા કાયદાઓને સરળ બનાવવામાં આ બધા કાયદાઓને સિન્ક્રોનાઇઝ કરવામાં એકબીજા સાથે તાલમેલ સાથે કરવામાં અને અમલ કરવામાં ઘણી બધી સરળતા આવી છે અને મારા હિસાબે સરકારની સરકારી ધોરણે અને દરેક દરેક એજન્સીના ધોરણે આમાં સરળતા લાવવા માટેના બધાનું પૂરજોશ અને એક ઉત્સાહી વાતાવરણ ઉભું થયું છે આ છેલ્લા દસ વર્ષની અંદર આવનારા દસ વર્ષ માટે હું જે જોઈ રહ્યો છું એ એ છે કે આપણે હજી વધુ સરળતા આવી શકશે આજના સંજોગોમાં એમ છે કે માનો કે તમારે કોઈ ડિસ્પ્યુટ પડ્યો તો તમે એ ડિસ્પ્યુટ શું રેરામાં જ કરશો શું તમે હાઈકોર્ટમાં જશો શું તમે સિવિલ કોર્ટમાં જશો શું તમે કન્ઝ્યુમર કોર્ટમાં જશો શું તમે ક્રિમિનલ કોર્ટની અંદર જશો અને બેન્કોના ક્લેમ હોય સરફેસી હોય કાલે કંપનીઓ કોઈ કોઈ પ્રકારના લિક્વિડેશનમાં ગઈ તો એને કેવી રીતે ક્લેમ કરવો અને એમાંથી જો કંપનીઓનું ટેકઓવર થાય તો કેવી રીતે ફ્લેટ પરચેઝરોનું પ્રોટેક્શન થાય આ બધા મુદ્દાઓ પર ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે અને કાયદાકીય રીતે મારા હિસાબે બધા જ પરિશ્રમ લઈ રહ્યા છે કે આનું સોલ્યુશન આનું એક સિન્ક્રોનાઈઝ એક સરળ સરળીકરણ કરવા માટેની પ્રયત્નો ઘણા છે ગવર્મેન્ટ પણ આ દરમિયાન ઘણી એક્ટિવ છે બેન્કો દ્વારા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા લેન્ડર્સ દ્વારા કોર્પોરેટ જે અત્યારે કોર્પોરેટાઇઝેશન થઈ રહ્યું છે આ આખી ઇન્ડસ્ટ્રીનું એની અંદર મારા હિસાબે આ બધા જ ધોરણે આ કામ થઈ રહ્યું છે અને આવનારા દસ વર્ષોમાં હજી સરળતા સર્જાશે અને કારણ કે જો સરળતા થશે તો વિકાસ થશે અને વિકાસ થશે તો એ બધાનો લાભ દેશને અને આપણને બધાને મળશે રિઝર્વ બેન્કના ગવર્નર પાત્રા કે છે કે આવનારા દસ પર્સન્ટ ગ્રોથ રેટ કંઈ બહુ વધારે પડતો નથી એ થઈ શકે આપણું એકસો ચૌદ ચોમ્માલીસ કરોડનું પોપ્યુલેશન આજે એકસો બાવનથી અઠ્ઠાવન કરોડ દસ વર્ષમાં થઈ જવાનો એસ્ટિમેટ છે તો આ આઠથી દસ કરોડ જ્યારે આપણું પોપ્યુલેશન વધશે ત્યારે ડિમાન્ડ કેટલો વધશે જરૂરિયાત કેટલી વધશે અને આખું રિયલ એસ્ટેટનું ની વ્યાખ્યા જે છે એ બદલાઈ ગઈ છે આજે રેસિડેન્શિયલ અને કમર્શિયલ એટલું જ નહીં હવે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી વેર હાઉસિંગ અને બીજા બધા ઘણા ક્ષેત્રો અને હોસ્પિટલ મેડિકલ અને ઇન્ફ્રાસ્ટ્રકચર આ બધું જ રિયલ એસ્ટેટમાં આવે છે ત્યારે આ સંજોગોની અંદર મારા હિસાબે આવનારા દસ વર્ષો ચેલેન્જિંગ છે સાહસપૂર્ણ છે ઘણા આશાસ્પદ છે અને આપણે બધાય એ વિચાર કરવાનો છે કે આવનારા વર્ષોની અંદર જો આ બધું સરળીકરણ આપણે જો અચીવ કરી શકીએ તો સરકાર જે કરી રહી છે જે ધગસ બતાવી રહી છે એની સાથે અને જે ગ્રોથ રેટ આવી રહ્યો છે એ જોતા એમ લાગે છે કે આપણે જરૂર અત્યારે ચાઇનામાં વસ્તી દર પડી રહ્યો છે આપણે ત્યાં વસ્તી દર વધી રહ્યો છે અને કદાચ વી વિલ બીકમ બાય બે હજાર ત્રીસ સેકન્ડ લાર્જેસ્ટ ઓર લાર્જેસ્ટ ઇકોનોમી થવાની તૈયારીમાં છીએ તો આ સંજોગોની અંદર આનું રિયલ એસ્ટેટનું યોગદાન ઘણું 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 ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું રહેશે અને આપણે આશા રાખી શકીએ કે આને કારણે અર્થતંત્ર પર ઘણી સારી અસર થવાનો પણ સંભવ છે જેમ નિરંજનભાઈએ કહ્યું તેમ કે આ ગ્રોથ રેટ ટકાવી રાખવો જોઈએ અને આપણે આશા રાખીએ કે આનાથી દેશ ઘણી ઉન્નતિના સફર પર આગળ વધી શકશે તો દેશ ઘણી ઉન્નતિની સફર પર પ્રગતિના માર્ગે આગળ વધતો દેખાઈ રહ્યો છે અને જે રીતે આ દસ વર્ષની આપણે વાત કરીએ તો કાયદાકીય સરળતા આ એક મોટી વસ્તુ છે ટેકઅવે છે જે આપણે અહીંયા આગળથી આવતા જોયો છે કે જેની આ લાભ આપણે મેળવી રહ્યા છીએ અને આગળ વધુ સરળીકરણ થાય તો રિયલ એસ્ટેટને તો ઘણી બધી અહીંયા આગળથી આજે લગતા કાયદાકીય છે અહીંયા આગળથી સરળતા આવવાની ઘણો ફાયદો મળતો દેખા છે નિરંજનજી આગળ આપની પાસેથી જે સમજવું હતું કે આ એટલા બધી વસ્તુઓ ચર્ચાની અત્યારે આપણી પાસે આ ચર્ચામાં આપણે બેઠા છે તો આવતી દેખાઈ રહી છે કે એક આપણે ઇન્ટરેસ્ટ રેટની વાત કરી કેનો લાભ મળ્યો છે ઇન્કમ ટેક્સમાં ઘર ખરીદી પર એક બે લાખનો લાભ આપણને મળે મળતો હોય છે પણ જે રીતે આપણે જોતા આવ્યા છે કે સરકાર હવે નવા ટેક્સ રિજીમ પર શિફ્ટ થવા માંગે છે એ રીતનું આપણને પાછલા થોડા બજેટોથી જોવા મળી રહ્યું છે આ વખતે ટેક્સને લઈને ખાસ્સી રાહતોની નવા ટેક્સ રિઝીમમાં પણ કોઈક હોમ બાઈંગને લઈને રાહત આપવામાં આવે એવી આશા થોડી સેવાઈ રહી છે અને જ્યારે આપણે પરિમલજી સાથે વાત કરી રહ્યા હતા કાયદાકીય સરળતાની અને જે થોડા ઘણા વિવાદો હોય એને સોલ્વ કરવાની નહીં તો જીએસટી એક રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈને એક મોટો જે હજી પણ ત્યાં કન્ફ્યુઝન્સ કે સમસ્યાઓ

આજના તારીખમાં આપણે જોઈએ તો જે સાધનો સરકાર આપી છે ઇન્કમટેક્સમાં રિબેટ જે મળે છે ડિડક્શન એ મોસ્ટલી ઓનરશીપ ફ્લેટ ઉપર જ મળે છે આપણે જે રેન્ટલ ફ્લેટ બનાવી દઈએ તો એમાં કંઈ મળતું નથી તો એટલે જે બેનિફિટ આપણે રેન્ટલ ફ્લેટ સપોઝ બિલ્ડર અમે ડેવલપમેન્ટ સેલમાં બધા ફ્લેટ બનાવીએ છે પણ આપણે સપોઝ રેન્ટલ ઉપર આપીએ

પણ આ જે ઇન્ક્રિમેન્ટલ અમાઉન્ટ છે એ બે લાખ રૂપિયા જ છે તો એટલે મને લાગે છે કે એનું સ્ટેન્ડર્ડ ડિડક્શન વધારવું જોઈએ ત્રીજી વાત જે છે એ જે અંતર આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એક વર્ષનું મળે છે ને ટેન પર્સન્ટ ટેક્સ ભરવું પડે છે પણ ઘરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો કેપિટલ ગેઇન્સ આપણે ત્રણ વર્ષ પછી જ મળે બેનિફિટ મળે છે ને વીસ પર્સેન્ટ ટેક્સ ભરવું પડે છે તો અમને મને લાગે છે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ આજે મકાનોમાં કરીએ એ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એમાં ને શેર માર્કેટમાં કરીએ એમાં અંતર કેમ રાખે એને સેમ લેવલ ઉપર લઈ આવવું જોઈએ તો એ ત્રણ મેઇન ઇમ્પોર્ટન્ટ છે ચોથી વાત જે જેના તમે મેન્શન કર્યું આપણે જીએસટીની વાત છે આપણે જોવા જઈએ તો બધા જે જીએસટીની પોલિસી છે એમાં ઇન્પુટ ટેક્સનું ક્રેડિટ મળે છે લેકિન ઘરોમાં આપણે જે જીએસટી ભરી દઈએ છે બિલ્ડર ડેવલપર જે ભરે છે એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી મળતું તો મને લાગે છે કે એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ આવવું જોઈએ તો આપણે સેટ ઓફ મળે કે જે આપણે ભરીએ એના અગેન્સ્ટ છે નોર્મલી જે પણ મેન્યુફેક્ચર હોય જે પ્રોડક્શન કરે છે એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે મળેલા એમાં બીજા પણ અમે માંગી કરી છે રિયલ એસ્ટેટ માટે પણ આ ચાર મુખ્ય માહિતો છે જેમાં આપણે વિનંતી કરી છે પ્રધાનમંત્રીને વિત મંત્રીને કે આમાં જે ચેન્જીસ લઈ આવે તો મને લાગે છે જે પ્રગતિ હમણાં થાય છે ડેવલપમેન્ટમાં જે ઘરોની પ્રોડક્શનમાં થાય છે ને બધું છે ને એક પોઈન્ટ સોરી એડ કરવા માંગુ છું કે એ સ્લમની છે જે ડેવલપમેન્ટ સ્લમ્સમાં કરે છે આજે જોવા જઈએ તો મુંબઈ જેવા શહેરોમાં પચાસ પ્રતિશત થી વધારે માણસો ઝોપટપટ્ટીમાં રહે છે તો મને લાગે છે ઘણું બધું સ્ટેટ રીડેવલપમેન્ટમાં પોલિસી કર્યું છે પણ ઇન્કમ ટેક્સમાં કંઈ રિપેટ નથી મળતું કંઈ કન્સેશનલ રેટ ઓફ ટેક્સ નથી કે જે સ્લમ્સમાં ડેવલપમેન્ટ કરે તો મને લાગે છે એમાં કંઈક પરિવર્તન લાવે તો કદાચ વધારે માણસો વધારે ડેવલપર્સ સ્લમ પોલિસી ની અંદર સ્લમ્સ જે મુંબઈમાં પચાસ પ્રતિશત લોકો રહે છે એમાં પણ એ લોકોને સારી રીતે ઘર મળી જાય તો આઈ થિંક આ બધી વસ્તુમાં પરિવર્તન આવી શકે છે આ બજેટમાં આવે કે આગળના બજેટમાં આવે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે આમાં પરિવર્તન આવે તો લોકોને આ ફાયદો થાય ઓકે તો આગળ કયા કયા ફેરફાર આવી શકે છે એની જરૂર છે ખાસ કરીને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા આ ફેરફારોની આપણે અહીંયા આગળથી વાત કરીએ તો સ્લમનું રીડેવલપમેન્ટ થઈ શકે ત્યાં થોડું ફોકસ કરવામાં આવે એની આપણે ત્યાં આગળથી વાત કરી અને જે એક ઇક્વિટી અને રિયલ એસ્ટેટની ઉપર લોંગ ટર્મ કેપિટલની અંદર ડિફરન્શિયસન છે એ દૂર થાય આ પણ એક મહત્ત્વનો મુદ્દો અહીંયા આગળથી આપણે ચર્ચા કર્યો છે ત્યારે જ નિરંજન સર આપનો અને પરિમલજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે ખાસ આ શોમાં જોડાયા સતત આ જર્ની જે અમારી દસ વર્ષની રહી છે એક દાયકો તરીકે અમે જેને સેલિબ્રેટ કરી રહ્યા છે દાયકાભરના સફરમાં અમારો સાથ સહકાર આપવા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર ત્યારે જ પ્રોપર્ટી ગુરુના આ શોની અંદર પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પ્રોપર્ટી ગુરુના તમામ દર્શકોનો પણ ફરી એક વખત આભાર અને આ સાથે જ આપની હાલ પૂરતી રજા લઈશ વધુ સમાચારો અને વિગતો માટે આપ જોતા રહો સીએનબીસી બીસી રજા નમસ્કાર